बच्चों आज हम छठी कक्षा के हिंदी विषय में तीसरा पाठ समझदार नन्ही, जो कि एक कहानी है उसका अभ्यास करने वाले हैं। बच्चों यह जो एक समझदार नन्ही की कहानी में हमें मनुष्य को बहुत बड़ी सीख दी गई है क्योंकि आप जानते हो कि सबका स्वभाव एक जैसा नहीं होता जो अच्छे स्वभाव वाले लोग होते हैं ना वो हमेशा अच्छा काम करते हैं और दूसरों की भलाई भी करते हैं और जो बुरे स्वभाव वाले लोग हैं वो बुरे काम करते हैं और जो उनका भला करते हैं ना उनके साथ भी बुरे लोग बुरा व्यवहार ही करते हैं मगर बच्चों हमें किसी भी परिस्थिति में किसी का बुरा नहीं करना चाहिए अरे मैं तो यह बोलूँगा कि बुरा करने की बात तो दूर हमें किसी के बारे में बुरा सोचना भी नहीं चाहिए क्योंकि वह भी एक पाप है तो हम आज से सिर्फ़ अच्छा ही सोचेंगे अच्छा ही करेंगे और हम अगर किसी की भलाई कर सकें अगर हम इतने काबिल हैं तो हम ज़रूर उसकी मदद करेंगे तो चलो बच्चों शुरू करते हैं पाठ तीन समझदार नन्ही एक नन्ही बतख टट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है बिच्छू ने नन्ही से प्रार्थना की बहन मुझे बचा लो नन्ही को उस पर दया आ गई उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया जो विद्यार्थी मित्रों एक नानी बतकनी बात है नानी नानी एटले एक, एक रूप में स्वरूप में नानू था परंतु આ પાઠની અંદર નાની એ બતકનું નામ છે એટલું યાદ રાખજો એટલે કે એક નાની બતક કિનારા ઉપર આવી નદીના કિનારો ઉપર આવી તો શું એણે જોયું કે એક બીચ્છુ દલદલમાં એટલે કે કાદવમાં ફસાઈ ગયું છે એટલે કે એક નાની બતક નદીના કિનારા ત ઉપર આવીને તો એણે જોયું કે એક નાનું બીચ્છું કાદવમાં ફસાઈ ગયું છે એટલે બિચ્છુ સે પ્રાર્થના કરી એટલે કે વિચ્છીએ પેલા નાનીને વિનંતી કરી પ્રાર્થના કરી કે બહેન તું મને બચાવી લે નાનીને તેના પર દયા આવી ગઈ એટલે તેણે વિચ્છીને શું કર્યું કાદવમાંથી ઊંચકીને ઉપાડીને એક સૂકી જગ્યામાં મૂકી દીધો કોરી જગ્યામાં મૂકી દીધો બીચ્છુ શેતાની સૂજી ઉહ્હી કો ડંખ માર દીયા નાની પીડા ટપ ઉઠી ઉસને બિચ્છુ સે પૂછા ક્યો ભાઈ તુમને મુજે ડંખ ક્યો મારા બિચ્છુ લાપરવાહી સે બોલા ક્યાં કરું ડંખ મારના મેરા સ્વભાવ હે હૈવું પેલ નાની બતકે વિચ્છીને કાદોમાંથી કાઢીને બહાર સુકી કોરી જગ્યામાં મૂકી દીધો ને એટલે પેલા વિચ્છુને શેતાની સૂજી શેતાની એટલે તીખળ કરવાનું મન થયું મસ્તી કરવાનું મન થયું એટલે એણે શું કર્યું પેલી નાની બતકને એક ડંખ મારી દીધો અને ડંખ મારવાથી અને એની વેદનાથી એના દુઃખથી પેલી નાની બતક તરફડવા લાગી એટલે કે એને દુખવા લાગ્યો એટલે તરત જ તેણે બતકે વિચ્છીને પૂછ્યું કે કેમ ભાઈ તે મને ડંખ કેમ માર્યો શા માટે માર્યો અને પેલો વિચ્છી વાળો પાછો બેદરકારીથી જવાબ આપે છે શું કરું ડંખ મારવો તો મારો સ્વભાવ છે नन्ही बोली तुम यह गंदी आदत छोड़ दो नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा पची पहली नानी बता के कीधूँ कि भाई तू आ तारी गंदी आदत ने छोड़ी दे नहीं तो भविष्य में वो बने कि जो तू तकलीफ में पड़े मुसीबत में पड़े ने तो तारी कोई मदद कर से नहीं कि तारी कोई रक्षा करसे नहीं बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया નહ્હી આપણી મા પાસ નદી મેં ચડી ગઈ માને પૂછ્યા નહીં બેટી તું કાં રહ ગઈ હતી નાની બતકે એને શિખામણ આપી બીચ્છુને કે ભાઈ તું ડંખ મારવાનું છોડી દે પરંતુ બીચ્છુ એની વાત સાંભળ્યા વગર ત્યાંથી ચાલ્યો જાય છે અને પછી નાની બતક પણ નદીમાં એની મા પાસે ચાલી જાય છે ત્યારે એની માને પૂછ્યું કે કેમ બેટા તને મોડું થઈ ગયું ક્યાં રહી ગઈ હતી શું થયું નાની બોલી મા એક બીચ્છુ દલદલ મેં ફસ ગયા હતા ઉસે મેં દેર હો ગઈ એટલે પેલી નાની બધકે કહ્યું કે મા એક બીચ્છુ છે ને કાદવમાં ફસાય ગયો હતો અને હું એને બચાવવા ગઈ હતી એને બચાવવા બચાવવામાં મને મોડું થઈ ગયું મા ખુશ હોકર બોલી બેટી યા તમને બહુત અચ્છા કામ કિયા હૈ એટલે મા ખુશ થઈ ગઈ અને એની માએ ખુશ થઈને કીધું કે અરે દીકરા આ તો તે ખૂબ સારું કામ કર્યું જુઓ વિદ્યા વિદ્યાર્થી મિત્રો તમે પણ ક્યારેક સારું કામ આવું ભલાઈનું કામ કરશો ને ઘરે જણાવશો ને તો ચોક્કસ તમારી મમ્મી પણ ખુશ થશે માટે ભલાઈના કામ કરજો કોઈને મદદ કરજો સારું કામ કરજો પછી નન્ બોલી લેકિન બદલે મેં ઉસને મુજે ડંક માર દિયા પછી નાની બતાકે એની માને કીધું કે મા મેં વિચ્છુને બચાવ્યો તો ખરો કાદવમાંથી કાઢ્યો તો ખરો પરંતુ એને મને ડંખ મારી દીધો મા બોલી બીચ્છુ આપણી ગંદી આદત કા ગુલામ હૈ મુસે ચાહે કેટની બાર બચાવો વહ બાર બાર ડંખ મારતા રહેગા પછી એની માએ કીધું કે વિચ્છુને ડંખ મારવાની ગંદી આદત છે અને એ પાછો ગંદી આદતનો ગુલામ કહેવાય એ ગુલામ બની ગયા હોય માટે તું એને જેટલી વાર બચાવશે ને એટલી વાર એ તને ડંખ મારતો જ રહેશે નની બોલી મા મેં ઉસકી ગંદી આદત છુડા કર રહુંગી પછી નન્ીએ જુઓ એની માને શું કહે છે કે મા હું એની આ ગંદી આદતને છોડાવી દઈશ ચોક્કસ એને સુધારી દઈશ કુછ દિન બાદ બિચ્છુ કે પ્રાણ પુનઃ સંકટમાં પડ ગયે ઇસ બાર ધારા ધારામાં જા ગિરા ડૂબને ઉતરાને લગા થોડા દિવસ પછી પાછું વિદ્યાર્થી મિત્રો શું બન્યું કે પેલો બિચ્છુના પ્રાણ પાછા સંકટમાં આવી ગયા અને આ વખતે કાદવમાં ફસાઈ ન ગયો પણ પાણીની ધારા જે વહેતું પાણી હોય ને તે પાણીની ધારામાં પડી ગયો એટલે ડૂબી જાય બહાર નીકળે ડૂબી જાય બહાર નીકળે પછી મોત સામને દેખ કર બિચ્છુ કો કી યાદ આવી કોકારને લગા નન્હીને ઉસકી કરુણ પુકાર સુનલી લી વહ ઝપટ કર બિચ્છુ કે પાસ આ ગઈ પછી એણે જોયું કે આજે તો મરી જ જવાના પાણીમાં ડૂબી જવાના એટલે એને મોત સામે જોઈને પેલી નાની બતકની યાદ આવી ગઈ એટલે વિચ્છુએ નાની બતકને બૂમ પાડવા લાગ્યો કે બેન મને બચાવો બહેન મને બચાવો બૂમો પાડવા લાગ્યો એટલે પેલી બતકને નાની બતકને એનો અવાજ સંભળાઈ ગયો તે પણ કેવો કરુણ અવાજ જાણે દુઃખમાં કણસતો હોય ને એવો અવાજ કરુણ અવાજ એને સંભળાઈ ગયો એટલે તરત જ પેલી નાની બતક તે વિચ્છુની પાસે પહોંચી ગઈ સહસાહી મેં વિચાર આયા અબ મેં ઇસ ગંદે સ્વભાવ વાલે બિચ્છુ કો નહીં બચાવુંગી ત્યાં જઈને જુઓ વિચ્છુ પાસે પહોંચી જઈને નાની બતકને તરત એક અચાનક એકાએક એક વિચાર પણ આવી ગયો કે આ ગંદી આદતવાળા વિચ્છુને મારે નથી બચાવો મરવા દો એને જવા દો બિચ્છુ ગીડગીડાને લગા બહન મુજ પર દયા કરો એટલે પેલું વિચ્છુ એની સાથે કરગરવા લાગ્યો કે બહેન મને બચાવી લે બહેન મારા પર તું દયા કર નહીં કા મન ડોલ ગયા ઉચ્યા હો શકતા હૈને આપની ગંદી આદત છોડ દી હો પછી પાછું નાનીનું મન નાની બતકનું મન પીગળી ગયું અને પાછો બતકને વિચાર આવ્યો કે કદાચ આ વિચ્છુએ પોતાની ગંદી આદતને છોડી દીધી હોય સુધરી ગયો હોય બદલાઈ ગયો હોય એમ સમજીને નન્હીને બિચ્છુ કોબારા જીવનદાન દીયા બિચ્છુ આપણે સ્વભાવ કે અનુસાર ઉસે ડંખ મારને કે લી આગે બળા અને વળી પાછી બતકે પેલા વિચ્છુને બચાવ્યો પાણીમાંથી બહાર કાઢી લીધો અને કોરી સૂકી જગ્યામાં મૂકી દીધો અને જેવો બહાર મૂક્યો કે તરત જ વિચ્છુ પોતાના સ્વભાવ પ્રમાણે એને ડંખ મારવા માટે આગળ જાય છે નહ્હી ઉસકા ઇરાદા સમજ ગઈ વ મુશ્કરા કર બોલી બીચ્છુ ભાઈ ઠીટક કયો ગઈ ડંખ મારો એટલે જેવો બીચ્છુ એને ડંખ મારવાગળ આવતો હતો ને એટલે ભાઈ નાની બતક સમજી ગઈ કે આ મને ડંખ મારવા આવે છે એટલે બતક હસતી હસતી બોલી એણે હસતાં હસતાં કહ્યું કેમ અટકી ગયા આગળ આવો અને તમે મને ડંખ મારો બીચ્છુ શમસે પાણી પાણી હો ગયા વ ખીસી કર બોલા બહન એક વાત બતાવો મેને સદા તુમારે સાથ વિશ્વાસઘાત ક્યા ફિર બી તુમને મેરે સાથ ભલાઈ હી કી એસા ક્યો અને જેવું પેલી કીધું ને બતકે કે કેમ ભાઈ અટકી ગયો આવ મને લે ડંખ માર એટલે પેલો વિચ્છુ શરમથી પાણી પાણી થઈ ગયો વિચ્છુને પણ શરમ આવવા લાગી અને પછી થોડો અટકીને કીધું કે બહેન મને એક વાત તો બતાવો મને એક વાત તો સમજાવ કે હું હંમેશા તારી સાથે વિશ્વાસઘાત કરું છું હું તને ડંખ મારવા માટે આવું છું કાયમ જ પરંતુ તું મારી સાથે હંમેશને માટે ભલાઈ જ કરે છે તું કેમ હંમેશને માટે મારી સાથે હવે ભલાઈ કરે છે તું તે મને સમજાવ વિદ્યાર્થી મિત્રો આ એક ભાગ તરીકે અડધો પાઠ હું તમને મોકલાવું છું ધ્યાનથી જોજો સમજજો સાંભળજો અને બીજો ભાગ આપણે આના પછી આવતીકાલે મોકલાવીશું ત્યારે વિડીયો જોજો